નમસ્કાર વિદ્યાર્થી મિત્રો ધોરણ આઠ સામાજિક વિજ્ઞાન વિષય પાઠ નંબર એક હવે પછીનો ટૉપિક છે ભારતમાં યુરોપિયન પ્રજાનું આગમન આપણે ઉપર જોયું તેમ ભારતમાં યુરોપિયનોનું આવવાનું કારણ વેપાર હતો યુરોપના પોર્ટુગલ સ્પેન હોલેન્ડ જેવા રાષ્ટ્રોએ ભારત આવવાનો જળમાર્ગ શોધવા કમર કસી એટલે તનતોડ મહેનત કરી પોર્ટુગલ નાવિક વાસ્કો ગામા ઈસવીસન ચૌદસો અઠ્ઠાણુંમાં કાલિકટ નામના બંદરે આવી પહોંચ્યો અને ભારતમાં યુરોપિયન પ્રજાનું આગમન શરૂ થયું તેણે પોર્ટુગલથી આફ્રિકા અને આફ્રિકાથી ભારત આવવાનો નવો જળમાર્ગ શોધી કાઢ્યો સૌ આવેલી પ્રજા એટલે પોર્ટુગીજો જેનું બીજું નામ છે ફિરંગી ઈસવીસન ચૌદસો અઠ્ઠાણુંમાં વાસ્કો ગામા કાલિકટ આવ્યો કાલિકટમાં રાજા સામુદ્રિક એટલે કે જામોરીન રાજ્ય કરતો હતો તેણે પોર્ટુગીજોને મરી મસાલાનો વેપાર કરવાની સંમતિ આપી પોર્ટુગીજોએ પોતાનું સ્થાન મજબૂત કરવા અને સુરક્ષા મેળવવા ઈસવીસન પંદરસો ત્રણમાં કોચિન અને ઈસવીસન પંદરસો પાંચમાં કન્નુરમાં કિલ્લા બાંધ્યા ઈસવીસન પંદરસો પાંચમાં પોર્ટુગલે પોતાના વાઇસરોય ફ્રાન્સિસ્કો ડી અલમેળાને ભારતમાં પોર્ટુગીઝ રાજ્યની સ્થાપના કરવા મોકલ્યો તેના પછી આવેલ વાઇસરોએ આલ્ ડી આલ્બ્રુ કરકે ગોવા સહિત કેટલાક બંદરો જીતી લઈ ભારતમાં પોર્ટુગીઝ રાજ્યની સ્થાપના કરી ઈસવીસન પંદરસો ત્રીસમાં ગોવા તેમની રાજધાની બની પછી વસઈ ઈસવીસન પંદરસો ચોત્રીસમાં દીવ ઈસવીસન પાન પંદરસો પાંત્રીસમાં અને દમણ ઈસવીસન પંદરસો સાહીઠમાં જીતી લઈ તેમણે હિન્દ મહાસાગરમાં પોતાની આણ વર્તાવવાથી શરૂ કરી પોર્ટુગીઝોએ અહમદનગર કાલિકટ અને બીજાપુરના સુલતાનોને હરાવ્યા તેઓ ભારતમાંથી મરી મસાલા યુરોપમાં લઈ જતા વળતા મધ્ય એશિયામાંથી ઘોડાઓ ભરી વહાણ ભારત આવતા તેમ તેઓ સાગરના સ્વામી ગણાતા હતા એનો અર્થ એ થયો કે તેમના સિવાય કોઈ પણ ભારતીય દરિયાઈ માર્ગે વેપાર કરવો હોય તો પોર્ટુગીઝોની પરવાનગી લેવી પડતી તેઓ સમુદ્રમાં મોટા પાયે ચાંચિયાગીરી કરી લૂંટ પણ કરતા એમણે ગોવામાં ખૂબ મોટી સંખ્યામાં હિન્દુઓનું ધર્મ પરિવર્તન કરાવી ખ્રિસ્તી બનાવ્યા હતા બીજી પ્રજા છે ડચ બીજું નામ છે વલંદા પોર્ટુગીઝોની જેમ જ હોલેન્ડના ડચ પણ વેપારમાંથી નફો મેળવવા ભારત તરફ આવા આકર્ષિત થયા સૌ પ્રથમ તેમણે શ્રીલંકા પર ઈસવીસન સોળસો અઠ્ઠાવનની આસપાસ આક્રમણ શરૂ કર્યા અને ત્યાંના મરી મસાલાનો વેપાર પોતાના હાથમાં લીધો તેમણે બંગાળમાં ઈસવીસન સોળસો બત્રીસ મલબારના વિસ્તારમાં ઈસવીસન સોળસો પચાસ પોતાનો વેપાર જમાવ્યો તેમણે ગોલકોંડાના શાસક પાસેથી ફરમાન મેળવી મછલીપટ્ટનમ એટલે કે મછલીપટ્ટનમમાં પોતાનું સ્થાન જમાવ્યું યુરોપમાં ઈસવીસન સોળસો પચાસ પછી સમયાંતરે ઇંગ્લેન્ડ અને હોલેન્ડ ડચ વચ્ચે મોટા યુદ્ધો થયા ત્યાં ડચો હાર્યા તેને પરિણામે ભારતમાં તેમનો વેપારિક એકાધિકાર નાબૂદ થયો પછી આવેલી પ્રજા એટલે ડેનિશ પ્રજા ડચ ઉપરાંત ડેનમાર્કની ડેનિશ પ્રજા પણ ભારતમાં આવી હતી એમણે બંગાળના સિરામપુરમાં કોઠીની સ્થાપના કરી હતી પરંતુ તેઓ વેપારમાં આગળ વધી શક્યા નહીં ત્યાર પછી આવેલા અંગ્રેજો ઈસવીસન સોળસોમાં ઇંગ્લેન્ડમાં ઇસ્ટ ઇન્ડિયા કંપનીની સ્થાપના કરવામાં આવી જેનો હેતુ પૂર્વના રાષ્ટ્રો સાથે વેપાર કરવાનો હતો અને તેમાં એકાધિકાર સ્થાપવાનો હતો ઈસવીસન સોળસો તેરમાં અંગ્રેજોએ જહાંગીર પાસેથી ફરમાન લઈ સુરત ખાતે પોતાની પ્રથમ કોઠી સ્થાપી ટોમસ રોય ઈસવીસન સોળસો પંદરમાં જહાંગીર પાસેથી ભારતમાં વેપાર કરવાની પરવાનગી મેળવી બાલાસોર ઈસવીસન સોળસો તેત્રીસમાં પણ તેમણે વેપારી કંપની શરૂ કરી ઈસવીસન સોળસો એકાવનમાં ઉગલી નદીના કિનારે વેપારી કોઠીની સ્થાપના કરી તેને ફેક્ટરી કહેવામાં આવતી ફેક્ટરીમાં ગુદામ હતું જેમાં કંપનીના અધિકારીઓ બેસતા નિકાસ કરવા માટેનો માલસામાં નહીં રાખવામાં આવતો પટણામાં કાસીમ બજારની વેપારી કોઠીઓને સ્થાપી તેને ફોર્ટ સાયન્ટ જ્યોર્જના નિયંત્રણમાં મૂકવામાં આવી અંગ્રેજોને ઈસવીસન સોળસો અઠ્ઠાણુંમાં સુરતની કાલીઘાટ અને ગોવિંદપુર નામના ત્રણ ગામોની જમીનદારી મળી તેમણે કિલેબંધી નવી વસાહત ઉભી કરી જેને ફોર્ટ વિલિયમ કહેવામાં આવતી તે આજે કોલકાતા તરીકે ઓળખાય છે ત્યારબાદ વાત કરીએ તો ફ્રેન્ચો ઈસવીસન સોળસો ઓગણચાલીસમાં ફ્રેન્કો માર્ટિન નામના ફ્રેન્ચ અધિકારીએ ચંદ્રગીરીના રાજા પાસેથી મદ્રાસ ચેન્નઈને પટ્ટે લઈ કોઠી સ્થાપી ઈસવીસન સોળસો ચોસઠમાં ફ્રેન્ચ ઈસ્ટ ઇન્ડિયા કંપનીની સ્થાપના થઈ ઈસવીસન સોળસો અડસઠમાં સુરતમાં તેમણે પ્રથમ કોટી સ્થાપી એમનું મુખ્ય મથક મછલીપટ્ટનમ રહ્યું ઈસવીસન સોળસો તોતેરમાં પોન્ડિચેરી પુડુચેરીની સ્થાપના કરી યુરોપમાં ડચ અને ફ્રેન્ચ રાજ્યો વચ્ચે લડાતા યુદ્ધોની અસર ભારત પર પરવડી અંગ્રેજોએ ડચોને ફ્રેન્ચો વિરુદ્ધ સમર્થન આપતા ફ્રેન્ચો પાછા પીડ્યા એમણે ઈસ્વીસન સત્તરસો ઓગણચાલીસમાં કારિકલ પર અંકુ સ્થાપી દક્ષિણમાં મોટા પાયે વેપારી પ્રવૃત્તિઓ શરૂ કરી પરંતુ દક્ષિણમાં એકાધિકાર સ્થાપવાના મુદ્દે ફ્રેન્ચોને અંગ્રેજો સાથે કર્ણાટક વિગ્રહો થયા જેમાં તેમની હાર થતા ફ્રેન્ચો ઈસવીસન સત્તરસો એકસઠમાં પોંડિચેરીને બાદ કરતા ભારતમાંથી સત્તાવિહીન થયા પોંડિચેરીમાં પણ તેમને કિલ્લેબંધી કરવાની મનાઈ હતી